जादुई इच्छा तड़ाव। एक समय जैस्मिन नामनी नानी राजकुमारी हती। ते तेना पितानी एकमात्र संतान हती अने ते बगड़ी गई हती। ते खूब ज जिद्दी अने खूब स्वार्थी हती। तेने हमेशा स्वादिष्ट खोराकनी भूख रहती। एक दिवस एक जादूगर राजा ने आशीर्वाद आपवा अने तेना राज्यना जादुई इच्छा वाला तड़ाव विषे चेतावनी आपवा तेमने मळवा आव्यो। ओ राजा, हूँ तमने अहीं तमारा राज्यना ओ अपशुकनिया तड़ाव विषे अशुभ चेतावनी आपवा आव्यो छूं। तेज समय नानी जैस्मिन कोर्टरूम पासेथी पसार थई रही हती अने तेणे जादूगरने तेना पिता साथे वात करतो जोयो। જ્યારે તેણે જાદુ ઈચ્છા પૂરી કરતા તળાવ વિશે સાંભળ્યું તે ઉત્સાહિત થઈ ગઈ। તેણે જાદુ ઈચ્છા તળાવ વિશે સાંભળ્યું કે તરત જ તે જાદુગરનું સંપૂર્ણ વાક્ય સાંભળ્યા વગર તેના રૂમમાં દોડી ગઈ। મારે સ્વાદિષ્ટ ખોરાક મેળવવા માટે જાદુ ઈચ્છાવાળા તળાવમાં જવું જોઈએ। બીજે દિવસે સવારે જસ્મીન ઉતાવળમાં તૈયાર થઈ ગઈ અને તળાવ તરફ તેની યાત્રા શરૂ કરી। બપોરના સમયે તે તેના ખિસ્સામાં થોડા સોનાના સિક્કા લઈને ત્યાં પહોંચી। તેણે સ્વાદિષ્ટ કેક, આઈસ્ક્રીમ, હેમબર્ગર, પીઝા, ક્રિસ્પી તુર્કી, ચોકલેટ, કુકીઝ અને બીજી ઘણી વસ્તુઓ માંગવા ઈચ્છતી હતી, પરંતુ જ્યારે તેણે તળાવ પર ચેતવણીની નિશાની વાંચી ત્યારે તે નિરાશ થઈ ગઈ। જેમાં લખ્યું હતું, વ્યક્તિ દીઠ એક જ ઈચ્છા। મારી સૂચનાઓને અનુસરજે, નહીતર તે કામ નહીં કરે। તારે 3 જાદુઈ શબ્દો બોલવા પડશે, ટિંગ ટોંગ ટ્વેંગ। પછી જાદુઈ પોટ સ્વાદિષ્ટ ખોરાક બનાવવાનું શરૂ કરશે, તે તારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરશે, પરંતુ રોક ગળા રોક કહેવાનું ભૂલતી નહીતર તે ખોરાકને બનાવ્યા જ કરશે। ઠીક છે, જે હોય તે। જેસ્મિન તેના મહેલમાં પાછી આવી। તે જાદુઈ ગળા વિશે ખૂબ જ ઉત્સુક હતી અને જાદુઈ શબ્દોને બોલવા લાગી। ટિંગ ટોંગ ટ્વેંગ, મને ચોકલેટ કેક અને કોકો પુડિંગ જોઈએ। જાદુઈ રીતે ગળાએ ચોકલેટ પુડિંગ અને કેકનો ફુવારો બનાવવાનું શરૂ કર્યું। જેસ્મિન તેમાં તલ્લીન થઈ ગઈ અને જાણે તે ભૂખે મરતી હોય તેમ ખાવા લાગી। દિવસો અને દિવસો પસાર થતા ગયા અને કારણ કે તેને યાદ આવે એવા દરેક ખોરાકની માંગણી કરી હોવાથી તેનું વજન વધવા લાગ્યું। એક દિવસ રાજાએ તેની મુલાકાત લીધી। તેણે એક જાડી છોકરીને મરઘી ખાતા જોઈ અને તેની નજીક આવ્યો। જ્યાં સુધી તે તેની નજીક ન આવ્યો ત્યાં સુધી તેને સમજાયું નહીં કે તે તેની જ પુત્રી છે। તે આશ્ચર્યચકિત થઈને બોલ્યો, ઓ મારી પ્રિય રાજકુમારી, તે તારી જાત સાથે શું કર્યું છે? પિતાજી, મેં થોડા દિવસો પહેલા જાદુ ઈચ્છા પૂરી કરતા તળાવની મુલાકાત લીધી અને જાદુ ખાવાનું ગળો માંગ્યું। હવે છેલ્લા કેટલાક દિવસોથી હું ખોરાકની ઈચ્છા પૂરી કરું છું અને ગઈ રાત્રે હું ઘડાને રોકવા માટેના શબ્દોને ભૂલી ગઈ। રાજાને સમજાયું કે તે કેટલી સ્વાર્થી અને લોભી છે અને તેણે રડતી રાજકુમારીને પોતાની ભુજામાં પકડીને કહ્યું, પ્રિય રાજકુમારી, તું ક્યારે કોઈની વાત સાંભળતી નથી। હું જાણું છું કે તે જાદુગરને જાદુઈ ઈચ્છાવાળા તળાવ વિશેની વાતો કરતા સાંભળ્યો, પરંતુ તે તેની પૂરી વાત નહીં સાંભળી હોય। ઓ રાજા, હું તમને અહીં તમારા રાજ્યના અપશુકન્યા તળાવ વિશે અશુભ ચેતવણી આપવા આવ્યો છું, જે ઈચ્છાઓ પૂરી કરે છે, પરંતુ તે ઈચ્છા હંમેશા ખરાબ પરિણામ સાથે આવે છે। તે જાદુઈ તળાવ છે, હું સૂચવું છું કે તમે તેને શક્ય તેટલી વહેલી તકે નાશ કરી નાખો। હવે તે જાણ્યું, પ્રિય રાજકુમારી, કે શા માટે આવું થઈ રહ્યું છે। પછી રાજાએ તેના રક્ષકોને બોલાવીને આદેશ આપ્યો, તે ઘડાને ઉચકો અને તેને આગમાં બાળી નાખો। તરત જ રક્ષકોએ સૂચનાઓનું પાલન કર્યું અને તેઓએ ઘડાને સળગતા ચૂલામાં મૂક્યો અને તે પીગળી જાય અને રાખ થઈ જાય ત્યાં સુધી રાખ્યો। તે પછી
રાજકુમારીએ રોજ કસરત કરવાનું શરૂ કર્યું અને ટૂંક સમયમાં તે તેના મૂળ આકારમાં આવી ગઈ। તે પછી તેઓ કાયમ માટે ખુશ રહેવા લાગ્યા। વાર્તાનો સાર, અડધી સાંભળેલી વાતો પર ક્યારેય અમલ ન કરો। સમાપ્ત। દાંત વગરનો કૂતરો। આ વાર્તા પ્રાચીન સમયની છે, જ્યારે માનવીઓ કૂતરા પર વિશ્વાસ નહોતા કરતા અને ફક્ત સુરક્ષા હેતુ તેમનો ઉપયોગ કરતા હતા। તેથી જ્યારે કૂતરો ગરડો થતો હતો ત્યારે તેનો કોઈ ઉપયોગ નહોતો રહેતો અને માણસ તેમને જંગલમાં છોડી દેતા, જ્યાં તેઓ જે મળે ખાઈ લેતા હતા। એક સમયે એક ખેડૂતની પાસે લિયોનાર્ડો નામનો વિશ્વાસુ કૂતરો હતો, જે વૃદ્ધ થઈ ગયો હતો અને તેના બધા દાંત ગુમાવી દીધા હતા, જેથી તે હવે કંઈ પણ પકડી શકતો નહીં। એક દિવસ ખેડૂત તેમની પત્ની સાથે તેમના ઘરના આગળના દરવાજે ઊભો હતો અને કહ્યું, આવતીકાલે હું જંગલમાં લિયોનાર્ડોને લઈ જવાનું વિચારી રહ્યો છું, કારણ કે હવે તેનો કોઈ ઉપયોગ રહ્યો નથી। તેની પત્ની, જેને વિશ્વાસુ પશુ પ્રત્યે દયા આવી, તેને જવાબ આપ્યો, તેણે આટલા લાંબા સમય સુધી આપણી સેવા કરી છે અને વિશ્વાસુ રહ્યો છે, મને લાગે છે કે આપણે જેને તે કમાવ્યું તે આપવું જોઈએ। શું તારામાં જરાય બુદ્ધિ નથી? તને મોઢામાં દાંત નથી બચ્યા, તેથી જગતમાં એવો કોઈ ચોર નથી જે તેનાથી ડર છે, તેથી હવે તે જઈ શકે છે। તેણે આપણી સેવા કરી છે અને તે માટે તેને ખાવા માટે સારો ખોરાક મળ્યો। બિચારો કૂતરો, જે ખૂબ જ દૂર તડકામાં સૂતો હતો, તેણે બધું સાંભળ્યું હતું અને તે દિલગીર હતો કે આવતીકાલે તેનો અંતિમ દિવસ હતો। એક વરુ તેનો સારો મિત્ર હતો અને તે સાંજના સમયે જંગલમાં તેની પાસે ગયો અને તેણે આવનારા ભાવીની ફરિયાદ કરી। વરુએ કહ્યું, ખુશ નહીં થા, હું તારી મુશ્કેલીમાં તને મદદ કરીશ। મેં કંઈક વિચાર્યું છે, કાલે વહેલી સવારે તારો માસ્ટર તેની પત્ની સાથે ઘાસ લેવા આવશે અને તેઓ તેમના નાના બાળકને તેમની સાથે લઈ જશે। ઘરમાં કોઈ નહીં હોય, કામ દરમિયાન માતા પિતા બાળકને વાડ નીચે છાયામાં સુડાવશે। તું પણ ત્યાં જઈને સૂઈ જજે, જેમ કે તું નાના બાળકની રક્ષા કરતો હોય। પછી હું જંગલમાંથી બહાર આવીશ અને બાળકને લઈ જઈશ। તારે મારી પાછળ ઝડપથી દોડવું પડશે, જાણે તું બાળકને મારી પાસેથી લેવા માંગતો હોય। હું તને બાળક આપીશ અને તું તેને પાછો તેના માતા પિતા પાસે લઈ જજે, જેમને લાગશે કે તેને બચાવી લીધું છે અને ખૂબ આભારી થઈને તને કોઈ નુકસાન નહીં પહોંચાડે અને હંમેશા તારી તરફેણમાં રહેશે। આ યોજનાથી કૂતરો ખુશ થયો અને જેમ ગોઠવાયેલું હતું તેમ કરવામાં આવ્યું। વરુને તેના બાળક સાથે મેદાનમાં દોડતો જોયો ત્યારે પિતાએ ચીસો પાડી, પરંતુ જ્યારે ઘરડો લિયોનાર્ડો બાળકને પાછો લાવ્યો ત્યારે તેનું ગળું આનંદથી ભરાઈ ગયું અને તેને વાલ કરીને કહ્યું, તમારા વાડને કોઈ પણ નુકસાન નહીં થાય, જ્યાં સુધી તું જીવશે ત્યાં સુધી તું મારો ખોરાક મફતમાં ખાઈ શકે છે। અને તેણે તેની પત્નીને કહ્યું, હમણાં જ ઘરે જાઓ અને ઘરડા લિયોનાર્ડોને માટે થોડી નરમ રોટલી બનાવો કે તેને ચાવવી ન પડે, અને મારા પલંગમાંથી ઓશિકો બહાર કાઢો, હું તેને સુવા માટે આપવા માંગુ છું। તે દિવસથી ઘરડો લિયોનાર્ડો તેની ઈચ્છા પ્રમાણે જીવી રહ્યો હતો। તે પછી તરત જ વરુએ તેની મુલાકાત લીધી અને તેને આનંદ થયો કે બધું કેટલી સરસ રીતે સફળ થઈ ગયું છે। મેં કરેલા ઉપકારની ચૂકવણી માટે તારે એક વાત દેખવી પડશે, જ્યારે મને મોકો મળે ત્યારે હું તારા માલિકના તગડા ઘેટામાંથી એક ઘેટું લઈ જઈશ। એ હું નહીં કરતો, હું મારા માલિક પ્રત્યે વફાદાર રહીશ, હું આવું નહીં થવા દઉં। વરુએ વિચાર્યું કે વૃદ્ધ કૂતરો તેની સાથે સંમત ન થવાની મજાક કરતો હશે, તેથી એક રાતે તે રાત્રિના સમયે સડવડતો આવ્યો અને ઘેટાને લઈને જતો રહ્યો। પરંતુ ખેડૂતે, જેને વિશ્વાસુ લિયોનાર્ડોએ વરુની યોજના કહી દીધી હતી, તેને પકડ્યો અને તેના પર તેણે હમલો કર્યો। વરુને ત્યાંથી ભાગી જવું પડ્યું, પરંતુ તેણે કૂતરાને જોરથી બૂમ પાડીને કહ્યું, ઉભો રે બદમાશ, હું આનો બદલો લઈને જ રહીશ,
બીજી દિવસે સવારે વરુએ જંગલી સુવર ને કુતરા ને જંગલ માં બહાર આવવા પડકાર આપવા મોકલ્યો, જેથી તેઓ તે કરાર નો બદલો લઈ શકે જે વરુ ના વિચારે તૂટી ગયો હતો. ઘરડો લિયોનાર્ડો તેની બાજુમાં ઉભા રહેવા માટે કોઈને શોધી શક્યો નહીં. એક ત્રણ પગવાળી બિલાડી સિવાય તેઓ એક સાથે બહાર ગયા ત્યારે બિચારી બિલાડી લંગડાઈ ગઈ અને તે સમયે તેને પીડાથી હવામાં તેની પૂંછડી ઊંચી કરી. વરુ અને તેનો મિત્ર પહેલેથી જ નિયુક્ત સ્થળે ઉભા હતા, પરંતુ જયારે તેઓએ તેમના દુશ્મન ને આવતા જોયો ત્યારે વિચાર્યું કે તે તેની સાથે તલવાર લાવ્યો છે, કારણ કે તેઓએ બિલાડીની લંબાયેલી પૂંછડીને તલવાર સમજી લીધી હતી. અને જ્યારે બિચારી બિલાડી તેના ત્રણ પગ પર કૂદતી હતી ત્યારે તેઓ દર વખતે એમ સમજ્યા કે તેમના પર પથ્થર ફેંકવા ઉપાડી રહ્યો છે, તેથી તે બંને ડરી ગયા. જંગલી સુવર ઝાડીઓમાં ઘૂસી ગયો અને વરુ એક ઝાડ ઉપર ચડી ગયો. કૂતરો અને બિલાડી જ્યારે તેઓ ઉપર આવ્યા ત્યારે તેમને આશ્ચર્ય થયું કે શા માટે કોઈ દેખાતું નથી. જંગલી ડુક્કર જો કે એકદમ છુપાઈ નહોતો શક્યો અને તેનો એક કાન હજી દેખાતો હતો. જ્યારે બિલાડી સાવચેતીથી જોઈ રહી હતી ત્યારે ડુક્કરે તેના કાનને હલાવ્યો. બિલાડી જેને લાગ્યું કે તે ઉંદર હતો તેણે તેના પર કૂદકો માર્યો અને જોરથી કરડી. ડુક્કરે એક ભયાનક ચીસ પાડી અને બૂમો પાડતો ભાગ્યો. મને છોડી દે પ્લીઝ, મહેરબાની કર, વરુ ઝાડ ની ઉપર છે. કૂતરા અને બિલાડીએ ઉપર જોયું અને ડઘાયેલા વરુ ને જોયો જે પોતાને ડરેલો બતાવતા શરમ અનુભવી રહ્યો હતો. અને તેણે ફરીથી ઘરડા કૂતરા સાથે મિત્રતા કરી. પછી તે ત્રણેય લોકો રાજી ખુશીથી જીવ્યા, જ્યાં સુધી લિયોનાર્ડો પ્રેમાળ ખેડૂત અને તેની પત્નીના ખોળામાં મૃત્યુ ના પામ્યો. સમાપ્ત. સર્વશક્તિમાનની શરતો. હજારો વર્ષો પહેલા જ્યારે એક સાચો સર્વશક્તિમાન ઈશ્વર બધા જીવંત જીવોમાં રહેતો હતો અને તેણે હજી સુધી મનુષ્યની રચના નહોતી કરી, ત્યારે સસલું તે સમયે સૌથી પ્રતિભાશાળી પ્રાણી હતું. એક દિવસ સસલું ઈશ્વરના મહેલમાં જે જંગલમાં હતું તેની મુલાકાત લે છે. મારા મહેલમાં તમને જોઈને આનંદ થયો છે, હું તમારી માટે શું કરી શકું? સર્વશક્તિમાન ઈશ્વર, આ જંગલમાં દરેક પર અને દરેક વસ્તુ પર તમારું નિયંત્રણ છે, તમે સાચા માલિક છો, મારે મદદની જરૂર છે. કેવા પ્રકારની મદદ જોઈએ? માત્ર એક વસ્તુ, કૃપા કરીને મને સમજદાર અને બુદ્ધિશાળી બનાવો. સારું સારું સારું, દરેક વ્યક્તિ સમૃદ્ધ બનવા માંગે છે અને તું મને હોશિયાર બનવા માટે કહે છે, કેમ? કેમ કે હું જંગલના બધા પ્રાણીઓ કરતા વધારે હોશિયાર બનવા માંગુ છું. સરસ, પરંતુ તારે એ બતાવવું પડશે કે તું શેના માટે સક્ષમ છે, કેમ કે હું સમજદાર અને બુદ્ધિ આપવા માટે અલગ પ્રજાતિઓ બનાવવાનું વિચારી રહ્યો હતો. જો તું મને બતાવે છે કે તું સક્ષમ છે તો હું મનુષ્યની સર્જન માટેની મારી યોજનાઓને રદ કરીશ, શું કહે છે? હું જે કઈ જરૂરી છે તે કરીશ. જો તું મને પાંચ ભૂરા પક્ષી, પાંચ સફેદ પતંગિયા અને તારા જેટલી મોટી મધમાખી મેળવી આપીશ તો હું તારા માટે શું કરી શકું વિચારીશ? હું તમને લઈ આવીશ, હું નિષ્ફળ નહીં જાઉં. જંગલમાં સસલું થાકેલો દેખાતું પ્રવેશ કરે છે. તે એક તળાવની બાજુમાં જમીન પર બેસે છે. તમામ પ્રકારના પ્રાણીઓ પ્રવેશ કરે છે અને તળાવમાંથી પાણી પીવાનું શરૂ કરે છે. પછી તેઓ રવાના થાય છે. પાંચ ભૂરા પક્ષીઓ તળાવમાં પ્રવેશ કરે છે અને પાણી પીવે છે. પછી તેઓ રમવા અને કૂદવાનું શરૂ કરે છે. આજે હું જાણી લઈશ કે હું કેટલો સક્ષમ છું. ના, આવું નથી શકે, તે અશક્ય છે, તે સત્ય નથી, હું તેનો વિશ્વાસ કરી શકતો નથી. ના, તેઓ એટલા બધા નથી. પાંચ ભૂરા પક્ષી તેની પાસે આવ્યા. અરે સસલા, તું શેના વિશે વાત કરે છે? શું બાબત છે? કઈ નહીં, તે બની જ ન શકે, તે અશક્ય છે. કૃપા કરીને જણાવો કે શું વાત છે. કોઈએ મને કહ્યું કે તમે મારી સાથે આવી શકો છો, પરંતુ મને ખબર છે કે તે અશક્ય છે, તમે સફરથી કંટાળી જશો. શું તું મજાક કરે છે? અમે ક્યારેય નથી થાકતા, અમે હંમેશા લાંબા અંતરની ઉડાન ભરીએ છીએ. ઉડીને અમે થાક નથી અનુભવતા, તું જ્યાં પણ જાય ત્યાં અમે તારી સાથે આવશું. પાંચ ભૂરા પક્ષી સસલાની આસપાસ હચે છે અને નૃત્ય કરે છે. સરસ. પાંચ સફેદ પતંગિયાઓ તળાવની બાજુમાં ફૂલોમાંથી મધ પીવાનું શરૂ કરે છે. વાહ, ત્યાં સુધી મેં જોયેલા સૌથી સુંદર પતંગિયા છે.
પણ ના, મને નથી લાગતું કે તેઓ આ કરી શકે છે, તે અશક્ય છે. હું શું વિચારી રહ્યો છું? પાંચ સફેદ પતંગિયાઓ તેની પાસે આવે છે. અરે સસલા, તું શેના વિશે વાત કરે છે? શું વાત છે? કઈ જ નહીં, તે અશક્ય છે, મને ખબર છે. કૃપા કરીને જણાવો કે શું થયું છે. કોઈએ મને કહ્યું છે કે તમે મારી સાથે આવી શકો છો, પરંતુ મને ખબર છે કે તે અશક્ય છે, તમે સફરથી કંટાળી જશો. શું તું મજાક કરે છે? તું ગંભીર તો નથી ખરો ને? અમે ક્યારેય નથી થાકતા. અમે લાંબા અંતરની ઉડાન ભરી શકીએ છીએ. ઉડીને અમે થાક નથી અનુભવતા. તું જ્યાં પણ જાય ત્યાં અમે તારી સાથે આવી શકીએ છીએ. પાંચ સફેદ પતંગિયા સસલાની આસપાસ હસે છે અને નૃત્ય કરે છે. સરસ! એક મોટી મધમાખી આવે છે અને ફૂલમાંથી મધ પીવે છે. વાહ, શું સુંદર મધમાખી છે! પણ ના, મને નથી લાગતું કે તેઓ આ કરી શકે, તે અશક્ય છે. હું ગાંડો થઈ ગયો છું. મધમાખી તેની પાસે આવે છે. હે સસલા, તું શેના વિશે વાત કરી રહ્યો છે? શું વાત છે? આ કાઈ નથી, તે શક્ય જ નથી. કૃપા કરીને મને જણાવો કે શું વાત છે. કોઈએ મને કહ્યું કે તમે મારી સાથે આવી શકો છો, પરંતુ મને ખબર છે તે અશક્ય છે, તમે સફરથી કંટાળી જશો. શું તું મજાક કરે છે? ના, તમે નહીં કરી શકો. હું ક્યારેય નથી થાકતી. હું લાંબા અંતરની મુસાફરી કરું છું ને? બરાબર, ચાલો બધા. હા, અરે ઉભો રે, તે અમને કહ્યું નહીં કે આપણે ક્યાં જઈએ છીએ? તે એક મોટું સરપ્રાઈઝ છે. એ સારું છે કે ખરાબ? સારું. ચાલો અંધારું થાય તે પહેલા. ઈશ્વરના મહેલમાં સસલું, પાંચ ભૂરા પક્ષી, પાંચ સફેદ પતંગિયા અને વિશાળ મધમાખી ઈશ્વરની સામે ઉભા રહ્યા. હું તારી જ રાહ જોતો હતો. ઈશ્વરે પાંચ પક્ષીઓ, પાંચ પતંગિયા અને મધમાખીને જોઈ. હું જોઈ શકું છું તું બધાને લઈ આવ્યો છે. હવે તમે મારી ઈચ્છા પૂરી કરશો? મને એવું નથી લાગતું. કેમ નહીં? જો હું તને વધુ હોશિયાર બનાવું તો હું એક મોટી ભૂલ કરીશ. હા, કઈ રીતે? કારણ કે તું પહેલાથી જ ખૂબ હોશિયાર છે. તો પછી શું હું વનના અન્ય પ્રાણીઓ કરતા વધારે હોશિયાર છું? તમે હંમેશાથી સ્માર્ટ છો, પરંતુ તમને ખબર જ નથી તમારી ઈચ્છાઓ શું છે. તે બધા જ એક સમયે વાત કરવાનું શરૂ કરે છે. સસલું વિજયથી ચાલીને મહેલની બહાર નીકળી જાય છે. સમાપ્ત. જેવા સાથે તેવા. એક સમયે ચેસ્ટર નામનો એક માણસ રહેતો હતો જે ખૂબ જ શ્રીમંત હતો, પરંતુ સાથે જ તે કંજૂસ અને કર્કશ હતો. તેની પાસે મગ્ધા નામની ઘરની નોકરાણી હતી. તેના બાળપણમાં ચેસ્ટર અડોસ પડોસમાંનો ખૂબ જ સક્રિય બાળકોમાંનો એક હતો, પરંતુ જ્યારે તે વૃદ્ધ થયો અને અશક્ત થયો ત્યારે તેને ચાલવું ખૂબ મુશ્કેલ લાગ્યું. તેથી તેની વિશ્વાસુ સેવકે તેના માટે એક ઘોડો લઈ આવવા માટે વિનંતી કરી. અંતે ચેસ્ટર એક દિવસ પોતે બજારમાં ગયો, જ્યાં તેને ખચ્ચરને જોયો અને જેને તેણે 7 સોનાના ટુકડામાં ખરીદી લીધો. હવે એવું બન્યું કે બજારમાં 3 ચોર ફરતા હતા, જેઓ પોતાની મહેનતના બદલે બીજા લોકોની મહેનતથી જીવવાનું પસંદ કરતા હતા. જ્યારે તેઓએ જોયું કે ચેસ્ટરે ખચ્ચર ખરીદ્યો છે, તેમાંથી એકે તેના બે સાથીઓને કહ્યું, મારા મિત્રો, આ ખચ્ચર આપણો હોવો જોઈએ. પરંતુ આપણે તે કેવી રીતે મેળવશું? આપણે વૃદ્ધ માણસના ઘરના રસ્તે કોઈ જગ્યાએ ત્રણેય જણાએ છુપાઈ રહેવું જોઈએ અને દરેક વારા ફરતી તેને કહેવું જોઈએ કે તેણે ખરીદેલું ખચ્ચર એક ગધેડો છે. જો આપણે ફક્ત આપણી વાતને વળગી રહીશું તો ખચ્ચર જલ્દી જ આપણો. આ યોજનાથી બીજાઓને પૂરો સંતોષ થયો અને તે બધા તેના રસ્તામાં તેની રાહ જોવા માટે છૂટા થઈ ગયા હતા. જ્યારે ચેસ્ટર પાસે આવ્યો ત્યારે પ્રથમ ચોરે તેને કહ્યું, ભગવાન તમારું ભલું કરે. ભલા સજ્જન, તમારા શબ્દો બદલ આભાર. તમે ક્યાં જઈ આવ્યા?
બજારમાં. અને ત્યાં તમે શું ખરીદ્યું? આ ખચ્ચર. કયું ખચ્ચર? જેની ઉપર હું બેઠો છું. તમે ગંભીર છો કે શું? તે ફક્ત મજાક. તમે શું કહેવા માંગો છો? કારણ કે મને લાગે છે તે ગધેડા પર બેઠા છો. એ ખચ્ચર નથી. ગધેડો? બકવાસ. અને કંઈ બોલ્યા વિના તે તેના માર્ગ પર આગળ વધ્યો. થોડા સો યાર્ડ પછી તે બીજા ચોરને મળ્યો, જેણે તેને બોલાવ્યો. શુભ દિવસ સાહેબ. તમે ક્યાંથી આવ્યા છો? બજારમાંથી. શું વસ્તુઓ બહુ સસ્તી થઈ ગઈ છે? આ મને એવું લાગે છે. શું તમે જાતે કોઈ સારો સોદો કર્યો? મેં આ ખચ્ચર ખરીદ્યું જેના પર તમે મને જુઓ છો. પણ સાચું કહું તો એ માત્ર ગધેડો છે. ગધેડો? તમે આવું શા માટે કહો છો? જો કોઈ અન્ય વ્યક્તિ મને આવું કહેશે તો મારે આ અજીબ પ્રાણીથી છુટકારો મેળવવો પડશે. અને તેણે પોતાના માર્ગે જવાનું ચાલુ રાખ્યું અને તરત જ ત્રીજા ચોરને મળ્યો, જેણે તેને કહ્યું, ભગવાન આશીર્વાદ આપે સાહેબ. શું તમે કોઈ બજારથી આવી રહ્યા છો? હા, હું આવી રહ્યો છું. અને તમે ત્યાં શું સોદો કર્યો? મેં આ ખચ્ચર ખરીદ્યો છે જેના પર હું સવારી કરું. ખચ્ચર? શું વાત કરો છો? શું તમે મને મૂર્ખ બનાવવાનો પ્રયત્ન કરો છો? ના, હું ગંભીર છું. હું મારા ખચ્ચર વિશે કેમ મજાક કરું? મારા મિત્ર, તમે ખચ્ચર અને ગધેડા વચ્ચેનો તફાવત જાણી શકતા નથી કે શું? છેલ્લા બે કલાકમાં તમે ત્રીજા વ્યક્તિ છો જેમણે મને એક જ વાત કહી છે, પરંતુ હું તે માનતો નથી. અને ખચ્ચર પરથી નીચે આવતા બોલ્યો, આ પ્રાણીને રાખો. મને શરમ આવે છે કે હું બજારમાં મૂર્ખ બની ગયો. હોશિયાર ચોર પશુને લઈ ગયો અને તેના સાથી ચોરો સાથે જોડાવા માટે આગળ વધ્યો. જ્યારે ચેસ્ટરે પગપાળા પ્રવાસ ચાલુ રાખ્યો, વૃદ્ધ માણસ ઘરે પહોંચતાની સાથે જ તેણે તેના ઘરની સંભાળ રાખનારને કહ્યું કે તેણે એક ખચ્ચર સમજીને ગધેડો ખરીદી લીધો હતો અને અંત સુધીની બધી વાત કરી. ઓ મારા સાહેબ, તમને સમજાયું ને કે તેઓએ તમારા પર યુક્તિ અજમાવી છે. તેઓએ તમને મૂર્ખ બનાવ્યા. તેઓ જરૂર ચોર હશે. કઈ વાંધો નહીં, હવે હું તમને એક સારો પાઠ ભણાવીશ. પછી ચેસ્ટરે બે સરખા જોડિયા બકરા ખરીદ્યા. તેના માટે બહુ ઓછી કિંમત ચૂકવવામાં આવી હતી અને તેઓને તેની સાથે ઘરે લઈ ગયા. તેમણે મેગ્દાને કહ્યું કે સારું ભોજન તૈયાર કર, કારણ કે તે કેટલાક મિત્રોને ભોજન માટે આમંત્રણ આપવા માંગે છે. તેણે તેને કેટલાક હેમ પકવવા અને એક જોડી ચિકનને રાંધવા માટે કહ્યું અને તેને શ્રેષ્ઠ કેક બનાવવાનું કહ્યું. પછી તેણે એક બકરી લીધી અને તેને આંગણામાં એક થાંભલા સાથે બાંધીને થોડું ઘાસ આપ્યું. બીજી બકરીને લઈને તે બજારમાં ગયો. જેવો તે પહોંચ્યો, ત્રણેય ચોરોએ તેને જોઈને તેનું અભિવાદન કરવાનું નક્કી કર્યું. પધારો શ્રીમાન ચેસ્ટર, તમે અહીં શા માટે આવ્યો છો? હું કેટલીક ચીજો લેવા આવ્યો છું, કારણ કે આજે કેટલાક મિત્રો મારી સાથે જમવા આવે છે અને જો તમે પણ આવીને મારું સન્માન કરશો તો મને ગમશે. ચોરોએ સ્વેચ્છાએ આ આમંત્રણ સ્વીકાર્યું અને ચેસ્ટરે તેને બધી ખરીદી કરી લીધા પછી તેને બકરીની પીઠ પર બાંધી દીધું અને ત્રણ જણની હાજરીમાં કહ્યું, હવે ઘરે જા અને મગડાને કેક હેમ બનાવે અને ચિકનને રાંધે અને તેની શ્રેષ્ઠ કેક બનાવે. હવે ઝડપથી જા, અમે પછીથી આવી જઈશું. જેવો તેણે તેની બકરીને છોડ્યો, તે શક્ય તેટલી ઝડપથી દોડી ગઈ અને ચેસ્ટર ત્રણેય માણસો સાથે થોડા સમય માટે બજારમાં ફરવા લાગ્યો અને તે પછી બધા તેના ઘરે ગયા. જ્યારે તે અને તેના મહેમાનો આંગણામાં પ્રવેશ્યા ત્યારે તેઓએ જોયું કે થાંભલા સાથે બાંધેલી બકરી શાંતિથી ઘાસ ચાવતી હતી. તેઓ આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા, કેમ કે અલબત્ત તેઓએ વિચાર્યું કે તે તેજ બકરી છે જે ચેસ્ટરે બીજી ચીજો સાથે ઘરે મોકલી હતી. ચેસ્ટરે મેગ્દાને કહ્યું, તો મકડા, મેં બકરીને જે કરવાનું કહ્યું તે બધું કર્યું કે નહીં? હોશિયાર સ્ત્રી તેના માલિકની વાતને સમજીને તેનો જવાબ આપ્યો, બિલકુલ તૈયાર છે, હેમ શેકાઈ ગયા છે અને ચિકન રંધાઈ ગયા છે. સારી વાત કહેવાય. જ્યારે ત્રણ બદમાશોએ રાંધેલા માંસ અને પકાવવાની નાની ભઠ્ઠીમાં કેક જોયો અને મેગ્દાની વાત સાંભળી ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા અને તેઓએ બકરીને કેવી રીતે કબજે કરવી તે અંગે ચર્ચા કરવાનું શરૂ કર્યું. અંતે જમવાના અંતે તેમાંના એકે ચેસ્ટરને કહ્યું, મારા પ્રિય યજમાન, તમારે તમારી બકરી અમને વેચવી જોઈએ. ચેસ્ટરે જવાબ આપ્યો કે તે પ્રાણીથી છૂટો પડવા જરાય તૈયાર નથી, કેમ કે કેટલી પણ ભારી રકમ તેના નુકસાનની ભરપાઈ ના કરી શકે. તેમ છતાં જો તેઓ તે ખરીદવા માંગતા જ હોય તો તે બકરીને 50 સોનાના ટુકડાઓ લઈને આપી દેશે. ચોરે તે જ સમયે 50 સોનાના ટુકડા ચૂકવી દીધા અને બકરીને સાથે લઈને ખુશખુશાલ ઘરની બહાર નીકળી ગયા. જ્યારે તેઓ ઘરે પહોંચ્યા ત્યારે તેઓએ તેમની પત્નીઓને કહ્યું, જ્યાં સુધી અમે સંદેશ ન મોકલીએ ત્યાં સુધી રાત્રિ ભોજન
ભોજન ન બનાવતા. બીજા જ દિવસે તેઓ બજારમાં ગયા અને મરઘીઓ ખરીદી અને તેઓએ તેને વાત કરતી બકરીના પાછળના ભાગે બાંધી દીધા. પછી તેને તેમની પત્નીઓને શું રાંધે તેવી સૂચનાઓ આપી. જેવી બકરીને છૂટી કરવામાં આવી તે શક્ય તેટલી ઝડપથી દોડી ગઈ. જ્યારે રાત્રિ ભોજનનો સમય નજીક આવ્યો ત્યારે ત્રણેય ઘરે ગયા અને તેમની પત્નીઓને ભોજન માટે પૂછ્યું. ઓ તમે મૂર્ખ અને બેવકૂફ છો, તમે એક ક્ષણ માટે પણ કેવી રીતે માની લીધું કે બકરી નોકરદાસીનું કામ કરશે? તમે અન્ય લોકો સાથે જીવવું કર્યું છે તેના માટે તમે પણ છેતરાઈ ગયા છો. આને જ કહેવાય જેવા સાથે તેવા. સમાપ્ત. જાદુઈ સફરજનનું વૃક્ષ. એક સમયે પરીઓ અને રાજાઓની દુનિયામાં તૂન નામનો સ્વાર્થી માણસ રહેતો હતો, જેને ત્રણ પુત્રી હતી, જેમાંની સૌથી મોટીનું નામ મોનો હતું, કારણ કે તેની એક જ આંખ હતી. બીજી સ્ટીરિયો કહેવાતી, કારણ કે તે સામાન્ય હતી, અને ત્રીજી ડોલબી, કારણ કે તેને ત્રણ આંખો હતી. પરંતુ કારણ કે તેની બીજી બહેન તેના દેખાવમાં સામાન્ય હતી, તેની બે બહેનો તેને નીચી નજરે જોતી હતી અને તેના પિતા તેને ધિક્કારતા હતા. તેઓ તેને જૂના કપડાં અને ખાવા માટે કંઈ ના આપતા સિવાય કે તેમનું વધેલું હોય. એકવાર એવું બન્યું કે સ્ટીરિયોને તેમની બકરીને સંભાળ રાખવા જંગલમાં જવું પડ્યું અને તે ખૂબ જ ભૂખી હતી, કારણ કે તેની બહેનોએ સવારે તેને ખાવાનું ખૂબ જ ઓછું આપ્યું હતું. તે એક ટેકરી પર બેસીને રડતી હતી ત્યારે ત્યાં એક સારી ચૂડેલ આવી અને તેણે કહ્યું, તું શા માટે રડે છે સ્ટીરિયો? કારણ કે મારી પાસે સામાન્ય લોકોની જેમ બે આંખો છે, તેથી મારા માતા પિતા અને બહેનો મને પસંદ નથી કરતા અને મને ખાવાનું ભાગ્ય જ કંઈક આપે છે. આજે તેઓએ મને એટલું ઓછું આપ્યું છે કે હું હજી ભૂખી છું. હું તારી બકરીને જાદુઈ બકરીમાં પરિવર્તિત કરીશ. પછી જ્યારે પણ તું તારી નાની કાળી બકરીને કહેશે, નાની બકરી મને થોડી વાનગી આપ, મને ખોરાક આપ જે હું ખાઈ શકું, અને તરત જ તે બકરી નૃત્ય કરવાનું શરૂ કરશે અને એક સુંદર ભરેલું ટેબલ તારી સામે ઊભું રહેશે જેમાંથી તું ગમે તેટલું ખાઈ શકે છે. અને જ્યારે તું સંતુષ્ટ થઈ જાય ત્યારે કહેવું પડશે, કૃપા કરી નાની બકરી હવે રોકો, મારું પેટ ભરાઈ ગયું છે, વાનગી બંધ કરો. આ શબ્દો સાથે ચૂડેલ ચાલી ગઈ અને સ્ટીરિયો ગાવા લાગી. નાની બકરી મને થોડી વાનગી આપ અને ખોરાક આપ જે હું ખાઈ શકું. અને તરત જ કાળી બકરીએ તેનું નૃત્ય શરૂ કર્યું અને તેના પર એકદમ સરસ અને સ્વાદિષ્ટ ખોરાકનું એક ટેબલ દેખાઈ આવ્યું. સ્ટીરિયો ખાવા લાગી. અંતે જ્યારે તેણે ખાઈ લીધું ત્યારે તેણે કહ્યું, કૃપા કરીને નાની બકરી હવે રોકો, મારું પેટ ભરાઈ ગયું છે, વાનગી બંધ કરો. અને બધું ઝડપથી અદ્રશ્ય થઈ ગયું. જ્યારે સાંજ પડી ત્યારે તે તેની બકરીઓ સાથે ઘરે ગઈ અને તેને એક માટીની ડીશ મળી. તેની બહેનોએ તેના માટે મૂકી હતી જેમાં વધેલું ખાવાનું હતું. તે તેને અડી નહીં. પહેલી અને બીજી વાર તેણે આવું કર્યું ત્યારે બહેનોએ કંઈ ના વિચાર્યું, પરંતુ જેણે ત્રીજી વાર પણ તેમ જ કર્યું ત્યારે તેઓ થોડા ઉત્સુક થઈ ગયા અને તેઓએ કહ્યું, સ્ટીરિયો સાથે કંઈક તો ગરબડ છે, કેમ કે તેણે બે વાર પોતાનું ભોજન છોડી દીધું છે અને તેના માટે જે કંઈ મૂક્યું હતું તેને સ્પર્શ્યું પણ નથી. તેણે પેટ ભરવાનો બીજો કઈ રસ્તો શોધી કાઢ્યો હશે. તેથી તેઓએ નક્કી કર્યું કે મોનોએ તેની સાથે જવું જોઈએ જ્યારે તે બકરીને ત્યાં લઈ જાય અને જે થાય તેના પર ધ્યાન આપવું જોઈએ અને જોવું જોઈએ કે કોઈ તેને ખાવા કે પીવા માટે કંઈ આપે છે કે નહીં. સ્ટીરિયો રવાના થવા જઈ રહી હતી ત્યારે મોનોએ તેને કહ્યું કે તે બકરીની યોગ્ય સંભાળ રાખે છે કે નહીં તે જોવા માટે તે તેની સાથે જઈ રહી છે. સ્ટીરિયોએ જોકે જાણી લીધું હતું કે તેની બહેન શું કામ આવી રહી છે અને તે સરસ ઘાસ હતું ત્યાં બકરીને લઈ ગઈ અને પછી કહ્યું, આવ મોનો બેસ, હું તારા માટે ગાઈશ. તેથી મોનો નીચે બેઠી અને તે ઘણું બધું ચાલીને અને સૂર્યની ગરમીથી ખૂબ કંટાળી ગઈ હતી. સ્ટીરિયોએ તેની બહેન સૂઈ ગઈ હતી ત્યાં સરસ રીતે ગાયું. જલ્દીથી જ તે ઊંડી ઊંઘમાં સરકી ગઈ હતી. સ્ટીરિયોએ તેનું ટેબલ બહાર કાઢ્યું અને તેને જરૂરી બધી વસ્તુઓ ખાધી અને પીધી અને મોનો જાગે ત્યાં સુધીમાં ટેબલ અદ્રશ્ય થઈ ગયું. અને પછી તે યુવતીએ તેની બહેનને કહ્યું, ચાલ હવે આપણે ઘરે જઈએ. તેથી તેઓ ઘરે ગયા અને સ્ટીરિયોએ તેમના ભોજનને હાથ ન લગાડ્યો.
પછી પિતાએ મોનોએ જે જોયું હતું તેની પૂછપરછ કરી અને તેને કબૂલાત કરી કે તે સૂઈ ગઈ હતી. બીજા દિવસે સવારે પિતાએ ડોલ્બીને તેની બહેન ચિરોની સાથે જવાનું કહ્યું. તેથી ડોલ્બીએ તેની બહેનને કહ્યું કે તે સવારે તેની સાથે જવાની છે. પરંતુ સ્ટીરિયોએ તેના વિચારો જાણી લીધા પછી અને બકરીને ફરીથી શ્રેષ્ઠ ખોરાક મળે એવી જગ્યા પર લઈ ગઈ. પછી તેણે તેની બહેનને નીચે બેસવાનું કહ્યું અને તે તેની માટે ગાશે તેમ પણ કહ્યું અને ડોલ્બીએ એવું જ કર્યું. પછી સ્ટીરિયોએ પહેલાંની જેમ ગાવાનું શરૂ કર્યું. જેવું ડોલ્બીએ તેની બે આંખો બંધ કરી અને તે બંધ થતાં જ સૂઈ ગઈ, પરંતુ ત્રીજી આંખ ખુલ્લી રહી. ડોલ્બીએ જોકે ચાલાકીપૂર્વક તેને પણ બંધ કરી દીધી અને સૂઈ રહી હોવાનો ઢોંગ કર્યો. જ્યારે તે જોઈ રહી હતી ત્યારે જલ્દીથી સ્ટીરિયોએ બધું સલામત છે વિચારતા જાદુઈ શબ્દોનું પુનરાવર્તન કર્યું. ડોલ્બીએ બધું જોઈ લીધું હતું અને પછીથી સ્ટીરિયો આવી અને તેને જગાવી ગઈ. ચાલો હવે ઘરે જઈએ. જ્યારે તેઓ ઘરે પહોંચ્યા ત્યારે તેની બહેને તેના પિતાને કહ્યું કે તે હવે જાણે છે કે સ્ટીરિયો કેમ વધેલો ખોરાક નહોતી ખાતી. ત્યારબાદ પિતાએ ક્રોધમાં આવીને કોતરકામની છરી લઈને બકરીને મારી નાખી. સ્ટીરિયોએ આ જોતાની સાથે જ ખૂબ દુઃખી થઈને તે જ સ્થળે ગઈ અને બહુ જ રડી પડી. પડવારમાં સારી ચૂડેલ આવી અને તેની સામે ઊભી રહીને પૂછ્યું કે તે કેમ રડી રહી છે. તેણે તેને બધી જ વાત કહી. સ્ટીરિયો, તારી બહેનોને વિનંતી કર કે તેઓ બકરીના અંદરના ભાગો આપે અને તેમને ઘરના દરવાજાની સમક્ષ જમીનમાં દફનાવી દેજે. તારું નસીબ ઝળકી જશે. એમ કહીને તે ગાયબ થઈ ગઈ અને સ્ટીરિયો ઘરે ગઈ અને તેની બહેનોને કહ્યું. વાલી બહેનો, તમે મારેલી બકરીનો અંદરનો થોડો ભાગ આપો, હું બીજું કઈ નથી ઈચ્છતી, મને અંદરના ભાગ આપી દો. બહેનોએ મૂર્ખતાથી તે તેને આપી દીધા અને તે તેમને દરવાજાની સામે ગુપ્ત રીતે દફનાવી દીધા. બીજા દિવસે સવારે તેઓએ ઘરની સામે એક આશ્ચર્યજનક સુંદર ઝાડ જોયું, જેમાં ચાંદીના પાન અને સોનાના સફરજનની ડાળીઓ લટકી રહી હતી. જેવું પિતાએ તે જોયું તેમણે મોનોને કેટલાક સફરજન તોડી નાખવા કહ્યું. મોનો ઝાડ ઉપર ચડી અને તેની તરફ એક શાખા ખેંચી ફળ કાઢવા માટે, પરંતુ ડાળીઓ સીધા તેના હાથમાંથી સરકી ફરી પાછી ઉપર ચાલી ગઈ અને જ્યારે તેણે પ્રયત્ન કર્યો ત્યારે આમ જ થતું રહ્યું. આખરે તેણે હાર માની લીધી. પછી પિતાએ ડોલ્બીને તેવું કરવા મોકલી, પરંતુ એવું જ થયું. અંતે પિતા એટલા અધીરા થઈ ગયા કે તે જાતે ઝાડ ઉપર ચડ્યા, પરંતુ તેની કોઈ પણ દીકરી કરતા વધારે સફળતા તેમને ના મળી. સ્ટીરિયોએ હવે વિચાર્યું કે તેણે પ્રયત્ન કરવો જોઈએ. તેથી સ્ટીરિયો ઝાડ ઉપર ચડી અને તરત જ ડાળીને સ્પર્શ કરીને સુવર્ણ સફરજન તેના હાથમાં આવી ગયું. તેનું એપ્રન સફરજનથી ભરી લીધું. તેના પિતાએ તે બધા સફરજન તેની પાસેથી લઈ લીધા. એક સવારે ત્રણેય બહેનો તેની નીચે એક સાથે ઊભી હતી જ્યારે દૂર એક સૈનિક તેમની તરફ ઘોડેસવારી કરીને આવતો હતો. સ્ટીરિયો, દૂર જા, જેથી અમને તારા લીધે શરમ ના આવે. અને તેઓએ તેની ઉપર એક ખાલી પીપ મૂકી દીધો જે નજીકમાં પડ્યો હતો અને જેમાં કેટલાક સોનેરી સફરજન પણ મૂકી દેવામાં આવ્યા હતા. ટૂંક સમયમાં સૈનિક ઝાડ પાસે આવ્યો. તેણે જાદુઈ ઝાડની પ્રશંસા કર્યા પછી પૂછ્યું કે તે કોનું છે, કેમ કે તેને તેની શાખા જોઈતી હતી. મોનો અને ડોલ્બીએ જવાબ આપ્યો કે ઝાડ તેઓનું છે અને તેઓએ સૈનિક માટે એક શાખા તોડવાનો પ્રયાસ કર્યો, પરંતુ શાખાઓ અને ફળ તેઓના સ્પર્શ થતાની સાથે જ ઊંચા ઉડી જતા હતા. આ ખૂબ જ વિચિત્ર છે કે આ ઝાડ તમારું હોવા છતાં તમે તેના ફળને તોડી શકતા નથી. જ્યારે તેઓ બોલતા હતા સ્ટીરિયોએ પીપની નીચેથી એક સુવર્ણ સફરજનને એ રીતે ફેંક્યું જેથી તે સૈનિકના પગ પાસે જઈને અટકે. જ્યારે તેને સફરજન જોયું ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગયો અને પૂછ્યું કે તે ક્યાંથી આવ્યું છે. અને મોનો અને ડોલ્બીએ કહ્યું તેમની બીજી બહેન છે, પરંતુ તેઓ હિંમત કરીને તેને દેખાવા નહીં દીધી. સૈનિકે તેમ છતાં તેને જોઈ લીધી અને બોલાવીને કહ્યું, અરે તમે અહીંયા આવો. અને તરત જ સ્ટીરિયો પીપની નીચેથી બહાર આવી. સૈનિક તેની મહાન સુંદરતા પર મોહિત થઈ ગયો અને તેણે તેને કહ્યું, વાહ, તમારી પાસે જે સુંદરતા છે તે મેં આ પહેલા ક્યારે જોઈ નથી. તમે મારી સાથે લગ્ન કરશો, હું તમારી બધી ઈચ્છાઓ પૂરી કરી શકું છું. હા,
હું તમારી સાથે લગ્ન કરીશ અને મારી એક શરત છે, જો તમે મને સાથે લઈ જશો તો જ, કારણ કે અહીં મને ભૂખ અને તરસનો સામનો કરવો પડે છે અને વહેલી સવારથી મોડી સાંજ સુધી તકલીફ અને દુઃખમાં રહું છું, મને લઈ જાઓ અને મને બચાવો। તે સાંભળીને સૈનિકે સ્ટીરિયોને તેને કાઠી ઉપર બેસાડી અને તેને તેના પિતાના કિલ્લામાં તેના ઘરે લઈ ગયો અને તે પછી તેણે તેની સાથે લગ્ન કર્યા અને તેઓએ ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા। ઝાડ હજી પણ સ્ટીરિયોનું છે અને બીજું કોઈ તેને સ્પર્શ પણ નથી કરી શકતું। સમાપ્ત। If you enjoyed this story, please like and subscribe our channel and press the bell icon to get future updates. And don't forget to comment. જાદુઈ હરણ। એક સમયે એક ભાઈ અને બહેન હતા જે એકબીજાને ખૂબ ચાહતા હતા। તેમના માતા પિતા મૃત્યુ પામ્યા હતા જ્યારે તેઓ ખૂબ નાના હતા। ત્યારે તેમની માતાનું અવસાન થયું હતું અને તેમના પિતા બીમાર હતા। તેમના પિતાના અવસાન પહેલા તેમણે ફરીથી લગ્ન કર્યા, પરંતુ તેમની સાવકી માતા તેમના પ્રત્યે સૌથી નિર્દય અને ક્રૂર હતી। એક દિવસ છોકરાએ પોતાની બહેનને કહ્યું, પ્રિય નાની બહેન, આપણી સાવકી માતા આપણને રાત્રિ ભોજને નાસ્તા માટે સૂકી રોટલીના ટુકડા આપે છે અને આપણને ઘરની બહાર ધકેલી દેવાની ધમકી આપે છે। ચાલ આપણે અહીંથી ભાગી જઈએ અને જઈએ કોઈક દુનિયા કેવી છે। તેથી તેઓ ભાગી ગયા અને સાંજ સુધી અહીં તે ભટક્યા। દિવસના અંતે તેઓ મોટા જંગલમાં હતા। વરસાદ પડવા માંડ્યો। તેઓ થાકેલા હતા અને ભૂખ્યા અને દુઃખી હતા। તેઓ એક ઝાડની બખોલમાં ઘૂસીને સવાર સુધી સૂઈ ગયા। જ્યારે તેઓ જાગી ગયા, તેઓ પોતાનું આશ્ચર્ય સ્થાન છોડીને પાણીની શોધમાં આમ તેમ ભટકવા લાગ્યા। હું ખૂબ તરસ્યો છું, કાશ આપણને કોઈ ઝરણું અથવા પાણીનો પ્રવાહ મળી જાય। સાંભળ, મને લાગે છે કે પાણીનો વહેતો પ્રવાહ સાંભળી રહ્યો છું। તેથી તેણે તેની બહેનનો હાથ પકડ્યો અને તેને શોધવા માટે દોડવા લાગ્યા। હવે આ બાળકોની સાવકી માતા દુષ્ટ અને ચૂડેલ હતી। તે રાતથી તેમની પાછળ પડી હતી અને જંગલમાં બધા ઝરણા અને નદીઓને શાપિત કર્યા હતા। ભાઈ અને બહેન કાંઠે પહોંચ્યા અને બહેને પ્રવાહના અવાજમાં સાંભળ્યું, જે મારું પાણી પીશે તે તરત વાઘ બની જશે। ઓ ભાઈ, થોભી જાઓ, પાણી પીશો નહીં, કેમ કે તમે જંગલી જાનવર બની જશો અને મને ખાઈ જશો। તે ખૂબ તરસ્યો હતો, છતાં તે ભાઈએ તેના કહેવા પર પીવાની ઈચ્છાને કાબૂ કરી અને કહ્યું, પ્રિય બહેન, આપણે બીજું કોઈ ઝરણું શોધીએ, ત્યાં સુધી હું રાહ જોઈશ। તેથી તેઓ વધુ દૂર ગયા, પરંતુ તેઓ ઝરણાની નજીક આવતાની સાથે જ તેમણે ફરીથી ઝરણાના પરપોટાનો અવાજ સાંભળ્યો। મારું પાણી જે પીશે તે એક વરૂ બની જશે। ભાઈ, હું તમને પ્રાર્થના કરું છું કે આ ઝરણાનું પાણી નહીં પીતા, તમે વરૂમાં બદલાઈ જશો અને મને ખાઈ જશો। ફરીથી ભાઈએ પોતાને કાબૂ કરી અને રાહ જોવાની ખાતરી આપી, પણ તેણે કહ્યું, હવે પછીના પ્રવાહમાં મારે પાણી પીવું જ જોઈશે, મને ખૂબ જ તરસ લાગી છે। ખૂબ જ દૂર એક સુંદર ઝરણું હતું, પરંતુ અહીં પણ તેના પાણીના ગણગણાટમાં બહેને આ શબ્દો સાંભળ્યા, મારું પાણી પીવાની હિંમત જે કરશે તે હરણમાં ફેરવાઈ જશે। પ્રિય ભાઈ, પાણી નહીં પીતા, તેણીએ કહેવાનું શરૂ કર્યું, પરંતુ ઘણું મોડું થઈ ગયું હતું, કારણ કે તેનો ભાઈ પહેલેથી જ પીવા માટે નમી ગયો હતો અને તે એક મોહક હરણ બની ગયો હતો। પરંતુ તે ભાગ્યો નહીં, તે તેની નજીક જ રહ્યો। તેથી તેણે કહ્યું, પ્રિય હરણ, મારી સાથે જ રહેજે, ડરતો નહીં, મારે તારી સંભાળ લેવી જોઈએ, હું તેને ક્યારેય નહીં છોડું। તેથી તેણે તેના સોનેરી મોજાને બહાર કાઢ્યા અને તેને હરણના ગળામાં બાંધી દીધા। પછી તેણે કેટલાક નરમ લીલા ઘાસ ભેગા કર્યા અને તેમાંથી નરમ દોરી ગૂંથી, જેને તેણે હરણની સોનેરી ગરદન પર બાંધી અને પછી તેને જંગલની અંદર લઈ ગઈ। થોડો સમય ભટક્યા પછી તેને અંતે થોડી દૂર ત્યજી દેવાયેલી ઝૂંપડી મળી અને તેણે વિચાર્યું કે તેઓ બંને માટે આ એક સરસ આશ્રય રહેશે। તેથી તેણે હરણને અંદર લઈ ગઈ અને તેણે દરવાજો બંધ કર્યો। દરરોજ સવારે તે તેના માટે રસ ઝરતા ફળોને ભેગા કરવા માટે નીકળી પડતી હતી અને હરણ માટે તાજું ઘાસ લઈ આવતી, જે ખાઈને તેની સાથે રમતો રહેતો। જંગલમાં ઘણા વર્ષ એકલા રહ્યા પછી
નાની બહેન એક અતિ સુંદર કન્યા બની ગઈ હતી અને હરણ એક મોટું હરણ. એકવાર એક રાજકુમાર તેના શિકારના સાથીઓ સાથે જંગલમાં આવ્યો. અવાજ કરતું હોર્ન, કૂતરાઓનું ભસવું, શિકારીઓની બુમરાણ જંગલમાં ફરી વળી અને તે હરણે સાંભળી. તેણે તેની બહેનને વિનંતી કરી કે તે તેને જોવા જવા દે. તેણે દરવાજો ખોલ્યો અને કહ્યું, હું તમને જવા દઈશ, પરંતુ સાંજે પાછા આવો ત્યારે પ્રિય નાની બહેન મને આવવા દે, એમ કહેવાનું ભૂલશો નહીં. મુખ્ય શિકારીએ ખૂબ જ જલ્દી સુવર્ણ ગરદનવાળા હરણને જોઈ લીધો અને રાજકુમારનું તેની તરફ ધ્યાન દોર્યું અને તેઓએ તેનો શિકાર કરવાનો નિર્ણય કર્યો. તેઓએ તેમની બધી કુશળતાથી તેનો પીછો કર્યો, પરંતુ તેઓ પકડવા માટે ખૂબ જ ધીરા હતા અને હરણ ભાગવામાં ચપળ અને ચાલાક હતું. શિકારીઓ ગયા પછી તે ઘરે ચાલ્યો ગયો, પરંતુ રાજકુમારીના એક શિકારીએ તેનો પીછો કર્યો અને ત્યાં સુધી કે જ્યારે તેણે દરવાજો ખટખટાવ્યો તેને બોલતો સાંભળીને તે ખૂબ નવાઈ પામ્યો. પ્રિય બહેન, મને અંદર આવવા દો. દરવાજો થોડોક જ ખુલ્યો અને ઝડપથી બંધ થઈ ગયો. પરંતુ શિકારી બધું જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો હતો અને તેણે જે જોયું તે રાજકુમારને કહેવા પાછો ગયો. રાજકુમાર પણ સાંભળીને દંગ રહી ગયો. આપણે આ રહસ્ય શોધવું જ પડશે. બીજા દિવસે સવારે શિકારી રાજકુમારને કુટીર તરફ દોરી ગયો. જ્યારે રાજકુમારે તે જોયું ત્યારે તે એકલો આગળ ગયો. દરવાજો ખુલ્લો હતો. રાજકુમાર અંદર ગયો અને આશ્ચર્યજનક રીતે તે તેની સામે ઉભેલી સુંદર સ્ત્રીને જોવા લાગ્યો. તે ગભરાઈ ગઈ હતી. થોડી વાતો કર્યા પછી તેણે તેનો હાથ પકડ્યો અને કહ્યું, શું તમે મારી સાથે મારા મહેલમાં આવીને મારી પ્રિય પત્ની બનશો? હા, હું સ્વેચ્છાએ આવીશ, પણ હું મારા વાલા હરણને નહીં છોડું, તે પણ મારી સાથે જ આવશે. તમે જીવો ત્યાં સુધી તે તમારી સાથે રહેશે. તેઓ વાત કરી રહ્યા હતા ત્યારે ખુશ દેખાતો હરણ ઊભો થયો. તરત જ તેમના લગ્ન ખૂબ જ વૈભવ સાથે ઉજવવામાં આવ્યા. દુષ્ટ સાવકી માતા, જે આ બે ભાઈ બહેનના દુઃખનું કારણ બની હતી, તેમની ખુશી વિશે સાંભળીને ઈર્ષ્યા અને દુષ્ટતાથી તેનું હૃદય ભરાઈ ગયું અને તેણે તેમને નષ્ટ કરવાની કસમ ખાધી. તેણે પોતાને નર્સ તરીકે વેશ પલટો કર્યો અને રાણીને બાળક થયું ત્યારે તે કિલ્લામાં આવી અને રાજકુમારે રાણી અને નવજાતની સંભાળ રાખવા માટે તેને કામ પર રાખી લીધી. તેણે રાણીને બાથરૂમમાં પૂરી દીધી અને રાણીની અટારીમાંથી ફેંકી દેવા માટે પારણામાંથી બાળકને ઉપાડ્યું, પરંતુ હરણે આવીને તેના ભત્રીજાને બચાવી લીધો હતો. રાજા રાણીના ઓરડામાં આવ્યો અને તેણે જોયું કે હરણે નર્સથી બાળકની રક્ષા કરી છે અને રાણીએ તેની ચૂડેલ સાવકી માતાને ઓળખી લીધી. તેણે રાજાને કહ્યું કે તેની સાવકી માતાએ તેની સાથે કેટલી ક્રૂરતાથી વર્તન કર્યું હતું અને તેથી રાજાએ તેને જેલમાં મોકલી દીધી. સાવકી માતાને તેની ભૂલનો અહેસાસ થયો, તેથી તેણે તેના શાપને તોડી નાખ્યો, જેથી રાણીનો ભાઈ હરણ થઈ ગયો હતો તે તેમની સામે એક ઊંચો અને સુંદર યુવાન બની ગયો. ત્યાર પછી દરેક જણ જીવનભર ખુશી અને શાંતિથી જીવ્યા. સમાપ્ત. દેડકો અને તીડ. એક સમયે બે મિત્રો એમેઝોનના જંગલમાં રહેતા હતા. તેમના નામ શ્રીમાન તીડ અને શ્રીમાન દેડકો હતા. તેઓ શ્રેષ્ઠ મિત્રો હતા, પરંતુ તેઓ એકબીજાને કોઈ પણ કારણસર તેમના ઘરે આમંત્રણ નહોતું આપ્યું. એક દિવસ તેઓ તળાવની બાજુમાં બેઠા હતા. શ્રીમાન તીડ અને દેડકો આકાશ પર નજર રાખીને જમીનમાં એકબીજાની બાજુમાં તેમની પીઠ પર આડા સૂતા હતા. કેટલો સુંદર દિવસ છે. આ સાચે જ તું વારંવાર અહીં આવે છે? કોઈ જ વખત? તું તો જાણે છે હું મારો મોટા ભાગનો સમય કૂવામાં વિતાવું. હા, હું જાણું છું, પણ મને કૂવાઓ પસંદ નથી, તેમાં ખૂબ અંધારું હોય છે. તારે એક દિવસ મને મળવા આવવું જોઈએ. મને એક વિચાર આવ્યો છે. તું આજ રાતના ભોજન માટે કૂવામાં કેમ નથી આવતો? હું અને મારી પત્ની એક વિશેષ ભોજન તૈયાર કરીશું. હું કેટલીક મીણબત્તીઓ પ્રગટાવીશ, કૃપા કરીને હા કહેજે. જરૂર, કેમ નહીં. સારું, મારે જવું જોઈએ, મારે તૈયારી કરવાની છે. પછી મળશું. દેડકાના ગયા પછી તીડ વાદળી આકાશ તરફ ધ્યાનથી જોતો રહ્યો
અને રાત્રે ભોજન માટે શું પહેરવું તે વિચારી રહ્યો હતો. તે સાંજે તીડ કૂવામાં આવ્યો. ત્યાં કેટલીક મીણબત્તીઓ પ્રગટાવવામાં આવી હતી. દેડકો ટેબલ પર બેઠો હતો અને દેડકાની પત્નીએ તીડનું સ્વાગત કર્યું. કૃપા કરીને અંદર આવો શ્રીમાન તીડ. તમારું ઘર સુંદર છે શ્રીમતી દેડકી. આભાર. વાલા, તમારો મિત્ર આવ્યો છે. તેને અંદર આવવા માટે કહો. કૃપા કરીને ટેબલ પર અમારી સાથે જોડાઓ. ભોજન તૈયાર છે. તીડ અને દેડકાની પત્ની ટેબલ પાસે આવ્યા અને જમવા બેઠા. મને આનંદ છે કે તું આવ્યો. તમારું ઘર સરસ છે અને તે એટલું અંધકારમય નથી જેટલું મેં વિચાર્યું હતું. ઓ ના, તે નથી. મેં તારા માટે કેટલીક મીણબત્તીઓ સળગાવી છે. હા, બહુ સારું કર્યું. ખાસ કરીને મને અંધારા વાળી જગ્યાએ રહેવાનું પસંદ નથી. મેં પહેલેથી જ મારા આગળના પગ ધોઈ લીધા છે, પણ તું ધોઈ શકે છે. ત્યાં પાણીની બાલદી છે. સારું. તીડ તેના આગળના પગને ધોઈ નાખે છે અને જોરથી અવાજ કરે છે. મારા મિત્ર, તું અવાજ કરવાનું છોડી નથી શકતો. તીડ ટેબલ પર બેસે છે અને તેના આગળના પગને એક સાથે ઘસ્યા વગર ખાવાનો પ્રયત્ન કરે છે, પરંતુ તે અશક્ય હતું. તો ફરીથી અવાજ કરે છે. શાંત રહે, હું આવા અવાજમાં ખાઈ નથી શકતો. મને માફ કરજો મારા મિત્ર. વાલા, તમે તેનું અપમાન કરો છો. તીડ ગુસ્સે થાય છે. હું ખાઈ નથી શકતો, જવા દો, મને ભૂખ નથી લાગી. ઓ, પણ શ્રીમાન તીડ, મને માફ કરશો. હું શ્રીમતી દેડકી, ચિંતા નહીં કરો. એક કામ કરો, કાલે રાત્રે જમવા માટે તમે મારા ઘરે આવો. મને જવામાં આનંદ થશે. તમારે મને માફ કરવી પડશે. મને કાલે રાત્રે બીજો કામ છે. બીજા કયા કામ? યાદ છે, મેં કાલે રાત્રે મારી બહેનના નાના નાના ટેટપોલ્સની સંભાળ રાખવાનું વચન આપ્યું છે. ઓ હા, હું તે વિશે ભૂલી ગયો હતો. તો પછી હું એકલો જઈશ. તીડ ઊભો થાય છે અને સારી રીતે આવજો કહે છે. મોડું નહીં કરતા. ઓ ના, નહીં કરું. તીડ જાય છે અને દેડકો તેના રાત્રિ ભોજનને ખાવાનું ચાલુ રાખે છે. બીજા દિવસે રાત્રિ ભોજન સમયે તીડના ઘર પર દેડકો જાય છે. ઓ, મને ખરાબ લાગે છે. ગઈકાલે રાત્રે હું મારા મિત્ર સાથે અસભ્ય રીતે વર્ત્યો. મેં તેની સાથે જે રીતે વર્તન કર્યું તે માટે હું ખૂબ જ દોષી છું. ત્યાં પહોંચતા જ હું તેને કહી દઈશ કે હું બહુ જ દિલગીર છું. દેડકો તીડના ઘરે પહોંચ્યો. વાહ, તું વહેલો આવી ગયો. હલો મારા મિત્ર, હું વહેલો આવ્યો કારણ કે હું તને જણાવવા માંગુ છું કે તીડ દેડકાને અટકાવે છે. વધુ વાત નહીં કર, આવ, કૃપા કરીને ટેબલ પર મારી સાથે બેસ. પરંતુ મારે તને કંઈ કહેવું છે. તીડ ફરી એકવાર દેડકાને રોકે છે. ભોજન ઠંડુ થઈ રહ્યું છે. મેં પહેલેથી જ મારા આગળના પગ ધોયા છે. ત્યાં પાણીની બાલદી છે જેથી તું પણ તારા પગ ધોઈ શકે. સારું, મને ખૂબ ભૂખ લાગી છે. દેડકો પાણીની બાલદી તરફ જાય છે અને તેના પગ ધોઈ નાખે છે. પછી તે ટેબલ પર પાછો આવે છે. અરે રે, તું પાછો જઈને પગ ધોઈ આવ. કેમ, મેં શું ખોટું કર્યું છે? કઈ ગંદકીમાં કૂદકા મારીને ચાલવાથી તારા આગળના પગ ફરીથી ગંદા થઈ ગયા. દેડકો કૂદીને પાછો પાણીની બાલદી તરફ જાય છે અને તે ફરીથી પગ ધોઈ નાખે છે. પછી તે ટેબલ પર પાછો ફરે છે. ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. ઉભો રહે, હવે શું થયું? મહેરબાની કરીને તારા ગંદા પંજાને ખોરાકમાં ન નાખ. જા અને તેને ફરીથી ધોઈ આવ. દેડકો ગુસ્સે થાય છે. તું નથી ઈચ્છતો કે હું તારી સાથે જમું? તું ખૂબ સારી રીતે જાણે છે કે મારે મારા આગળના પંજાનું પગનો ઉપયોગ કૂદવા માટે કરવો પડે છે. પાણીની બાલદી અને ટેબલની વચ્ચે કૂદીને આવતી વખતે જો તે ગંદા થઈ જાય તો હું તેને કેમ રોકી શકું? તું જાણે છે કે અવાજ કર્યા વિના હું મારા આગળના પગને ઘસી નથી શકતો. હા, તેથી જ હું વહેલો આવ્યો છું, તને કહેવા માટે કે હું કેટલો દિલગીર છું. દેડકો દરવાજા તરફ ચાલવા લાગે છે. તું ક્યાં જાય છે? હું મારા ઘરે જાઉં છું. કૃપા કરીને પાછો આવ, મને માફ કર. શું તું હજી પણ મારો મિત્ર બનવા માંગે છે? હસ તો પાછો આવ, ચાલ સાથે રાત્રિ ભોજનનો આનંદ લઈએ. આપણે બંને એક પાઠ શીખ્યા. તારે મને હું જેવો છું તેમ સ્વીકારવું પડશે અને હું તને જેવો છે તેવો સ્વીકારીશ. દેડકો ટેબલ પર બેસી જાય છે અને બંને જમવાનું શરૂ કરે છે. ગણા, લાંબા સમયથી મેં આટલો સ્વાદિષ્ટ ખોરાક ક્યારેય નથી ખાધો. અને રસોડામાં બીજું પણ ઘણું બધું છે. સમાપ્ત.
If you enjoyed this story, please like and subscribe our channel and press the bell icon to get future updates. And don't forget to comment. जादुई घोड़ो। एक वार पर्शियामा शाही महल मा राज्यना बधा कलाकारो, कारीगरो अने अजाण्या लोको तेमनी कुशलता राजा समक्ष रजू करता हता। जो राजा प्रसन्न थाय तो तेवो तेमने उत्तम उपहार आपता। एक दिवस एक प्रवासी राजा समक्ष आव्यो अने कृत्रिम घोड़ो रजू कर्यो। महाराज, आवू क्यारे कोईए जोयू नहीं हशे, आटलू अद्भुत। परंतु कोई पण रमकड़ू बनावनार रमकड़ानो घोड़ो बनावी शके। आ कोई रमकड़ू नथी, तेनी पीठ पर हूँ खूब ज टूंका समय मा पृथ्वीना सौथी दूरना भाग मा हवा मा सहेलाईथी सवारी करी शकूं छूं। शुं तमने आ वात विशे ज्ञान छे? માણસે તેના યાંત્રિક ઘોડાની કુશળતા દર્શાવી। રાજા આશ્ચર્યચકિત થઈ ગયો અને તેણે ઘોડો ખરીદવાનું કહ્યું। મહારાજ, હું ફક્ત પૈસા માટે આવા કિંમતી ઘોડાને વેચી શકતો નથી। સારું, તો પછી તું શું લેશે? મારે આ ઘોડો જોઈએ છે। અજાણ્યા વ્યક્તિએ એક ક્ષણ વિચાર્યું અને પછી તેને ઘોડો મફતમાં આપવાની ઓફર કરી, જો રાજા તેને રાજકુમારીનો હાથ આપે। જ્યારે રાજા હા પાડવાનો જતો ત્યારે તેનો પુત્ર પ્રિન્સ ડેરિયસ ઓરડામાં આવ્યો અને વિરોધમાં બોલ્યો, મને માફ કરજો પિતાજી, શું તમે રમકડાના ઘોડાના બદલામાં આ વ્યક્તિને મારી બહેન સાથે લગ્ન કરવા દઈ રહ્યા છો? રાજાએ કંઈક અંશે શરમ અનુભવી તેમણે ઇનકાર કર્યો અને તેના પુત્રને ઘોડાની તપાસ કરવાનું કહ્યું। પ્રિન્સ ડેરિયસ ઘોડા પાસે પહોંચ્યો, તે કાઠી પર બેઠો અને લીવર ખેંચ્યો। એક જ ક્ષણમાં ઘોડો હવામાં ઊંચો થયો। રાજા પહેલા ખૂબ ખુશ થયા, પણ અચાનક સમજાયું કે તેનો પુત્ર એટલો ઊંચો છે કે તેને નુકસાન થઈ શકે છે। તેણે મુસાફરને પકડીને જેલમાં ધકેલી દેવાનો આદેશ આપ્યો। આકાશમાં ખૂબ દૂર પ્રિન્સ ડેરિયસને તેજ ગતિ સાથે વાદળોમાં લઈ જવામાં આવ્યો। તેણે ઘોડાને બંધ કરવા માટે લીવરનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ કાંઈ થયું નહીં। જ્યારે તેણે ઘોડાની વધુ તપાસ કરી અને બીજો લીવર મળ્યો અને જ્યારે તેણે તેને ખસેડ્યો ત્યારે ઘોડો નીચે આવવા લાગ્યો। રાજકુમાર જમીનની નજીક આવ્યો, બીજા બધા કરતા ઊંચા છતને જોતા તે ઘોડાને મહેલની છત ઉપર ઉતાર્યો। તે નીચે કેટલાક પગથિયા પર આવ્યો। છત પર સંભળાતા અવાજોથી રાજકુમારી જાગી ગઈ હતી। તેણે તેના રક્ષકોને તેની પાસે ગુનેગારને લાવવાની સૂચના આપી। રક્ષકો રાજકુમારીને તેની સમક્ષ લાવ્યા અને તે ઘૂંટણ પર નમી ગયો। રાજકુમારી, તમને જાગૃત કરવા બદલ માફ કરો, હું એક રાજાનો પુત્ર છું। તેનો અર્થ એ જ છે કે હું રાજકુમાર છું અને તે સૌથી અગત્યની વાત છે। તે સ્ત્રી રાજકુમારી નાદિયા હતી, જે બંગાળના રાજાની પુત્રી હતી। રાજકુમારીને તેના સાહસ વિશે સાંભળીને આનંદ થયો। પછીના કેટલાક દિવસોમાં તે બંને એકબીજાને ઓળખી ગયા અને લાંબા સમય પછી તેઓ પ્રેમમાં પડ્યા। એક બપોરે રાજકુમારે તેને કહ્યું, મારી રાજકુમારી, હું આપણા ભવિષ્ય વિશે વિચારી રહ્યો હતો અને મારે મારા રાજ્યમાં પાછા જવું છે અને મારા પિતાને આપણા લગ્ન માટે પરવાનગી માંગવી જોઈએ। સાથે તે જાણવા માંગતા હશે કે જાદુઈ ઉડતા ઘોડાને જમીન પર પછાડ્યો નથી, તમારે જાણવું છે? તે સંમત થઈ બીજા દિવસે સવારે તેઓ જાદુઈ ખતરનાક યાંત્રિક ઘોડા પર ગયા। લીવર ચાલુ કરતા બંને ઉપડ્યા અને 30 મિનિટમાં તેઓ પર્શિયાની રાજધાની પહોંચ્યા। રાજકુમારે પ્રથમ રાજકુમારીને રાજમહેલની નજીકના જંગલના ઝૂંપડામાં લઈ ગયો। રમકડા બનાવનારને સજા થાય તે પહેલા હું તેને જેલની બહાર કાઢી આવું, ત્યાં સુધી તમે અહીંયા જ રહેજો અને હું પિતાને જણાવી દઈશ કે તે મરી ગયો નથી। ખાસ કરીને હું મારા પિતાને તમારા વિશે કહેવા માંગુ છું, તે એક રાજકુમારીના સ્વાગત માટે તૈયારી કરશે અને પછી મીઠાઈ ખાધા પછી હું તમને કહીશ કે તમારી સાથે લગ્ન કરવા માંગુ છું। તેણે જાદુઈ ઘોડાને કેવી રીતે ચલાવવું તે સમજાવ્યું, કેમ કે જો તે દૂર હોય અને સલામતી માટે તેને ભાગવું હોય તો જાડીઓ પાછળના ચોરે તેમની વાતચીત સાંભળી તે તેને દોષી ન ઠરાવી શક્યા, કારણ કે તે તેની ઝૂંપડીમાં જ રહેતા હતા। શું નસીબ છે, એકલી રાજકુમારી અને જાદુઈ ઘોડો! હું તેને કાશ્મીરના સુલતાન પાસે લઈ જઈશ, મને તેના માટે મોટો પુરસ્કાર મળશે અને હું આ ઘોડો રાખીશ। ચોર રાજકુમારના જંગલમાં ગાયબ થવાની રાહ જોતો હતો। પછી તેણે રાજકુમારીને પકડી તેને બાંધી અને જાદુઈ ઘોડા પર બેસાડી, તે પણ તેના પર બેસી ગયો અને રાજકુમારે કહ્યું હતું તેમ લીવર ખેંચ્યું અને ઘોડો તરત હવામાં ઉડવા લાગ્યો।
રાજકુમાર હજી પણ જંગલમાં હતો. તેની રાજકુમારીને ઊંચે ઉડતી અને તેનો રડવાનો અવાજ સાંભળીને તે આશ્ચર્યચકિત થઈ ગયો, પણ તે આ વિશે કંઈ નહીં કરી શક્યો. જ્યારે રાજાએ તેના પુત્રને જોયો ત્યારે તે આનંદિત થઈ ગયો અને રમકડા બનાવનારને ફાંસીની સજા સ્થગિત કરવાનો આદેશ આપ્યો. પણ રાજકુમારે નક્કી કર્યું હતું કે જ્યાં સુધી તે ફરીથી રાજકુમારીને નહીં મળે ત્યાં સુધી પાછો નહીં આવે. કાશ્મીરનો સુલતાન ચોરથી ખૂબ પ્રભાવિત થયો અને ઇનામ આપ્યું. પછી તે રાજકુમારીને તેના મહેલમાં લઈ ગયો. બીજા દિવસે સવારે તેણે તેના સેવકને રાજકુમારીને કહેવા મોકલી અને તે જ દિવસે લગ્ન માટે તૈયાર થવા આદેશ આપ્યો. રાજકુમારીએ પાગલની જેમ વર્તન કર્યું અને કોઈ બગડેલી રાજકુમારી હોય તેમ વર્તન કર્યું. સુલતાને ટૂંક સમયમાં આ વિચિત્ર વાત કહેવામાં આવી. તેણે બધા ડોક્ટરને મોટા ઇનામોની ઓફર કરી જે તેનો ઇલાજ કરી શકે. દરમિયાન રાજકુમાર ડેરિયસ ઘણા દેશોમાં પ્રવાસ કરતો હતો. તેને કયા રસ્તે જવું તે સમજાતું નહોતું, કેમ કે તેની પાસે હવે તેનો ઉડતો ઘોડો નહોતો. બધી આશા ખતમ થઈ જતા તે ખડક પર આરામ કરવા બેઠો. થોડા ખેડૂતો ત્યાં આવ્યા. તેણે એક રાજકુમારી વિશે કહ્યું જે કાશ્મીરના સુલતાન સાથેના લગ્નના દિવસે પાગલ થઈ ગઈ હતું. અચાનક એક આશાનું કિરણ પ્રગટ્યું. શું આ તે જ પાગલ રાજકુમારી હોઈ શકે જે તેના પ્રેમમાં હતી અને તેણે તેને શોધવા માટે નક્કી કર્યું. કાશ્મીરની રાજધાની પહોંચીને તેણે ડોક્ટરના કપડાં પહેર્યા. પછી રાજકુમારી ડેરિયસે ડોક્ટરના વેશમાં સુલતાને કહ્યું તે ખરેખર રાજકુમારીને સાજી કરી શકે છે, પરંતુ તેને તેની સાથે એકલતામાં વાત કરવાની જરૂરત રહેશે. સુલતાન સંમત થઈ ગયો. જલ્દી રાજકુમાર તેના રૂમમાં આવ્યો, તેના હાથ પકડ્યા અને કાનમાં કહ્યું, હું છું પ્રિન્સ ડેરિયસ, તમારો પ્રિય. આ ડોક્ટરનો કોટ ફક્ત એક વેશ છે. પછી વધારાની આવશ્યક વિગતવાર વાતો રાજકુમારી તેની સાથે કરી અને તે સુલતાન પાસે પાછો ફર્યો. તમારી મહિલા સલામત રહે સુલતાન. એક નાનકડી તક છે જે તેનાથી હું તેને બચાવી શકું છું અને તેની સાંજ પાછી ટેકાણે લાવી શકું છું. તેને બાળપણમાં જરૂર કંઈક જાદુઈ વસ્તુને સ્પર્શ કર્યો હશે અથવા ઘણી ફિલ્મો જોઈ હશે, જ્યાં સુધી હું તેને જાદુઈ વસ્તુની તપાસ કરું. સુલતાનને જાદુઈ ઘોડો યાદ આવ્યો. તેણે ઘોડાને બોલાવીને ડોક્ટરને બતાવ્યો. ઘોડો જોઈને ડોક્ટરે કહ્યું, આ ખરેખર ખૂબ જ જાદુઈ વસ્તુ છે જેણે રાજકુમારી પર જાદુ કર્યો છે. આ ઘોડાને મહેલની આગળ ચોકમાં લાવો અને રાજકુમારીને ત્યાં રહેવા દો. થોડી વારમાં તે સ્વસ્થ થઈ જશે અને મને ખાતરી છે કે આવું જરૂર થશે. બીજા દિવસે સવારે જાદુઈ ઘોડો ચોકની વચ્ચે મૂકવામાં આવ્યો. રાજકુમારે ડોક્ટર તરીકે ત્યાં ઊભો રહ્યો. પ્રકાશ માટે ઘોડાની આસપાસ મશાલો મંગાવી રાજકુમારીને બહાર ઘોડા તરફ લાવવામાં આવી. નકલી ડોક્ટરે તેને ઘોડા પર બેસાડી અને પછી તે તેની આસપાસ દોડી ગયો અને જાદુઈ કાળા પાવડરને મશાલમાં ફેંકી દીધો, જેથી ઘોડાની આજુબાજુ ધુમાડાના વાદળો થાય, જેથી કોઈ પણ રાજકુમારી અને ઘોડાને જોઈ ન શકે. અને ધુમાડામાં છુપાયેલા રાજકુમાર ઘોડા પર બેઠો અને લીવર ખેંચ્યો અને જાદુઈ ઘોડો હવામાં ઊભો થઈ ગયો. સુલતાન, કન્યાનું દિલ પામવું જોઈએ, તે ખરીદી શકાતું નથી. તે જ દિવસે પર્શિયાના રાજકુમાર અને તેની પ્રિય રાજકુમારી પર્શિયન દરબારમાં સલામત પહોંચ્યા. પુત્ર પાછો ફરતા પિતાએ આનંદ વ્યક્ત કર્યો અને તરત જ એક મહાન ઉજવણીનો આદેશ આપ્યો અને ત્યારબાદ રાજકુમાર અને રાજકુમારી ખુશીથી રહેતા હતા અને રમકડા બનાવનાર પણ. સમાપ્ત. શિયાળ અને સારસ પક્ષી. એક સમયે જંગલમાં બે ખૂબ સારા પણ વિચિત્ર મિત્રો રહેતા હતા. તેમના નામ શ્રીમાન શિયાળ અને શ્રીમાન સારસ હતા. શિયાળ ખૂબ જ લુચ્ચું હતું અને સારસ એટલો હોશિયાર ન હતો. એક દિવસ શિયાળે સારસને જમવા માટે આમંત્રણ આપ્યું. આપણે ક્યારે એકબીજાને ભોજન માટે આમંત્રણ નથી આપ્યું. શું તમારા ઘરે જમવા આવીશ? જરૂર. તું શું બનાવીશ? તે તારા માટે આશ્ચર્ય હશે. હું કયા દિવસે અને કયા સમયે આવું? કાલે રાત્રે 7 વાગે કેમ રહેશે? મને ચાલશે. કાલે મળીએ. કાલે મળીશું અને સમયસર આવી જજે. હા, જરૂર. બીજા દિવસે સારસ સમયસર શિયાળના ઘરે પહોંચી ગયો. નમસ્તે, આવ અને બેસ, ભોજન તૈયાર છે. શિયાળે ખૂબ જ છીછરા વાસણમાં સૂપ પીરસ્યું.
શું થયું? આ હું તેને મારી લાંબી ચોચના કારણે નથી પી શકતો. ઓ ખરેખર? પણ ઓછામાં ઓછું તું તેમાં તારી લાંબી ચાંચની ટોચ ભીની તો કરી શકે છે ને? હા, પરંતુ વાંધો નહીં, જવા દે. હું આશા રાખું છું કે તમે મુલાકાતના બદલામાં મારી સાથે જમવા આવશો. હા, ચોક્કસ આવીશ. કાલે રાત્રે કેમ રહેશે? હું આવી જઈશ. તેથી તે રાત્રે સારસ ભૂખ્યો ઘરે ગયો. બીજા દિવસે શિયાળ સારસના ઘરે સમયસર પહોંચી ગયો. અંદર આવ મારા મિત્ર, આવી જા, હું તારી જ વાટ જોતો હતો. તે શું રાંધ્યું છે? તું મારો વિશેષ મહેમાન હોવાથી મેં તારું મનપસંદ ભોજન રાંધ્યું છે, સ્વાદિષ્ટ સૂપ. આ જો. ઓ ખરેખર? બિલકુલ, આવીને બેસ, ભોજન તૈયાર છે. પરંતુ શિયાળને તે જોઈને આશ્ચર્ય થયું કે સૂપ એક સાંકડા મોં વાળી અને સાથે જ ખૂબ જ લાંબા ગળાની બરણીમાં પીરસવામાં આવ્યું છે. સૂપ ખરેખર સ્વાદિષ્ટ લાગે છે, પરંતુ મારા સારા મિત્ર, હું આ બરણીમાં મારા મોઢાને દાખલ કરી શકતો નથી. સાચે જ? હા, પણ ઓછામાં ઓછું તું બરણીની બહાર પણ ચાટી શકે છે. હવે શિયાળ સારસની આ વર્તણૂકથી ખૂબ જ ગુસ્સે થયો હતો, પરંતુ કુશળતાપૂર્વક તે શાંત રહ્યો અને તેને સારો પાઠ ભણાવવાનું નક્કી કર્યું. તેથી તેણે કહ્યું, ઠીક છે, આપણે ફરીથી શરૂ કરીએ. તું કાલે રાત્રે મારા ઘરે જમવા આવીશ તો મને બહુ જ ગમશે. આવીશ ને કાલે? હા, હું આવીશ, પણ હવેથી જમવા માટે તારે તારું વાસણ લાવવું પડશે, સમજ્યો? તેથી બીજા દિવસે સાંજે સારસ રાત્રિ ભોજન માટે શિયાળના ઘરે ગયો. આવ મારા મિત્ર, કૃપા કરીને બેસ, રાત્રિ ભોજન લગભગ તૈયાર છે. તો મને કહે કે તે ભોજન માટે શું બનાવ્યું? મેં એક સ્વાદિષ્ટ સૂપ બનાવ્યો છે, તેમાં ફક્ત એક વસ્તુ ખૂટે છે. સરસ. પણ હું તારો મિત્ર સારસ છું. હું જાણું છું. અને પછી શિયાળે ઘરની બહાર અને ટેકરી પર સારસનો પીછો કર્યો અને ઘણા માઇલ સુધી શિયાળે સારસનો પીછો કર્યો, જ્યાં સુધી આખરે તેણે તેને પકડી ના પાડ્યો. લાંબો પીછો કર્યા પછી શિયાળ તેના મોઢામાં પીંછા લઈને આવ્યો, તેના ઘરે આવ્યો અને ટેબલ પર બેઠો, ખુલ્લો નેપકિન પાથર્યો અને તેના સૂપને ખાવાનું શરૂ કર્યું. તેણે તેના સ્વાદિષ્ટ સારસ સૂપનો આનંદ માણ્યો. તેથી પાઠ જાણી લો મારા મિત્રો, શિયાળ સાથે ચાલાકી કરવાનો પ્રયાસ ક્યારેય નહીં કરવાનો. સમાપ્ત. જાદુઈ તળાવ. એક સમયે એક મહાન દેશના રાજાને એક પુત્ર હતો, જેને તેને ખૂબ આનંદ આપ્યો, પણ તેને દુઃખ પણ કરાવ્યું. જ્યારે રાજકુમારનો જન્મ થયો હતો ત્યારે તેની તબિયત નબળી હતી. જેમ જેમ વર્ષો વીતતા ગયા તેનો કોઈ ઈલાજ શોધી શક્યું નહીં. એક રાત્રે રાજાએ જાદુઈ સલાહ લીધી. ઓ ભગવાન, હું વૃદ્ધ થઈ રહ્યો છું અને મારા લોકોને છોડીને જલ્દીથી સ્વર્ગમાં તમારી સાથે જોડાવા આવી રહ્યો છું. તેમની સંભાળ લેનાર બીજું કોઈ નથી, મારા પુત્ર રાજકુમાર સિવાય. કૃપા કરીને મને કહો તે કેવી રીતે સાજો થશે. રાજાએ જવાબની રાહ જોઈ. ત્યારબાદ અગ્નિમાંથી રહસ્યમય અવાજ સંભળાયો, જે હંમેશા વેદીમાં સળગાવવામાં આવતો હતો. જ્યારે રાજકુમાર દુનિયાના બીજા છેડે આવેલા જાદુઈ તળાવમાંથી પાણી પીશે ત્યારે તે ઠીક થઈ જશે. પરંતુ રાજા પોતે લાંબી મુસાફરી કરવા માટે ખૂબ જ વૃદ્ધ હતો અને રાજકુમાર ખૂબ માંદો હતો. તેથી તેણે તેના રાજ્યમાં જાહેરાત કરી કે વિશ્વના છેડે આવેલા તળાવમાંથી જે પણ પાણી લાવશે તેને પુષ્કળ પુરસ્કાર આપવામાં આવશે. ઘણા માણસો પ્રયાસ કરવા નીકળ્યા, પરંતુ કોઈને તે પાણી મળ્યું નહીં. એ રાજ્યની દૂરની ખીણમાં એક ગરીબ ખેડૂત તેની પત્ની, બે પુત્રો અને એક પુત્રી સાથે રહેતો હતો. એક દિવસ મોટા દીકરાએ તેના પિતાને કહ્યું, પિતાજી, હું અને મારા ભાઈને ઈલાજના પાણીની શોધ કરવા જવા દો. લણણીમાં મદદ કરવા માટે પૂનમની રાત થાય તે પહેલાં જ અમે પાછા આવી જશું. મહેરબાની કરીને અમને જવા દો.
આપણે વિશ્વનો બીજો છેડો ક્યારેય જોયો નથી. બીજો દીકરો પણ જવા માંગતો હતો, પણ પિતાને તેમના માટે ડર લાગતો હતો. પછી તેની પત્નીએ કહ્યું, આપણે આપણા રાજા અને રાજકુમારની મદદ કરવી જોઈએ. પિતાએ તેમને આશીર્વાદ આપ્યા. એના પુત્રો મુસાફરી પર નીકળી ગયા. તેઓએ ખૂબ મુસાફરી કરી અને ઘણા સરોવરો શોધી કાઢ્યા, પરંતુ તેઓને ખરેખર એવું લાગ્યું નહીં કે તે વિશ્વના અંતે એક તળાવ હતું. અને આખરે તેઓ જાણતા હતા કે તેઓએ તેમના પિતાની મદદ માટે પાછા ફરવું પડશે. અરે નાના ભાઈ, આપણે વિશ્વના અંતમાં તળાવ શોધી શક્યા ન હોવાથી ચાલો આપણે પાછા ફરતા તરે તળાવમાં પાણી એકત્રિત કરીએ. આ રીતે કોઈ એક સરોવર અસર કરી શકે છે અને આપણને રાજ્ય તરફથી ઇનામ પ્રાપ્ત થશે. જ્યારે તેઓ મહેલમાં પાછા ફર્યા ત્યારે તેઓએ રાજાને કહ્યું કે તેઓ જાદુઈ તળાવમાંથી પાણી લાવ્યા છે. જ્યારે રાજકુમારને પાણી આપવામાં આવ્યું ત્યારે તે પહેલાની જેમ બીમાર રહ્યો. ભાઈઓ ભયથી કાપતા હતા, કારણ કે તેઓ જાણતા હતા કે તેમના જૂઠાણાની ખબર પડી ગઈ છે. રાજાએ ગુસ્સાથી તેમને જેલમાં ધકેલી દીધા. ફરી એકવાર રાજાએ તેના લોકોને મદદ માટે વિનંતી કરી. ભાઈઓની નાની બહેન સુમાએ જ્યારે તેમના શાહી સંદેશવાહકને સાંભળ્યો ત્યારે તે લામાસના ટોળાને ચારો ચરાવી રહી હતી. તે ઝડપથી તેના લામાસને ઘરે દોરી ગઈ અને તેના માતા પિતાને વિનંતી કરી કે તેને તળાવની શોધ કરવા જવા દો. મારી દીકરી તું બહુ નાની છે. આ ઉપરાંત તારા ભાઈઓની શું હાલત થઈ છે તે તો જો. અમે અમારી પ્રિય સુમા વિના નહીં રહી શકશું. પરંતુ વિચારો કે જો આપણા રાજાનો દીકરો મરી જાય તો તેમને કેટલું દુઃખ થશે. જો મને તળાવ મળે તો કદાચ રાજા મારા ભાઈઓને માફ કરી દેશે. પ્રિય પતિ, આપણે તેને જવા દેવી જોઈએ. અને તેઓએ તેને આશીર્વાદ આપ્યા. બહાદુર સુમાએ સોનેરી મકાઈની થેલી અને પાણીની બાટલી લઈને તેના એક પ્રિય પાલતુ લામા સાથે પ્રસ્થાન કર્યું. રાત્રે તે ઊંચા ઝાડની ટોચની ડાળીમાં સૂઈ ગઈ. સવારે તે નજીકની શાખા ઉપર આરામ કરતા નમ્ર પક્ષીઓના અવાજથી જાગી ગઈ હતી. તેઓ ગઈકાલે તેણે તેની સાથે કેવી રીતે મકાઈ વેચીને ખાધી હતી તેની વાતો કરતા હતા અને તે જાદુઈ તળાવ શોધી શકશે કે નહીં તે વિશે તેઓ વિચાર કરી રહ્યા હતા. ચાલો આપણે તેની મદદ કરીએ. ઓ હા, મહેરબાની કરીને કરો. અમે તેની મદદ કરશું, કેમ કે તે એક સારી છોકરી છે. અમારામાંથી દરેક તને એક ખાસ પીછો આપશે અને તારે તે બધાની એક હાથમાં પંખાની જેમ પકડવા પડશે. આ પીછાઓમાં જાદુઈ શક્તિ છે જે તને જ્યાં જવા ઈચ્છે ત્યાં તને લઈ જશે. તેઓ તને નુકસાનથી પણ બચાવશે. દરેક પક્ષી કાળજીપૂર્વક તેને એક ખાસ પીછું આપે છે. તેણે તેનો પંખો બનાવ્યો અને તેને લામાના વાળથી સાથે બાંધી દીધા. ત્રણ ભયંકર જીવો છે જે જાદુઈ તળાવની રક્ષા કરે છે, પરંતુ તને ડરવાની જરૂર નથી. જ્યાં સુધી તું જાદુના પીછાને પકડી રાખીશ અને આ ગીત ગાઈશ, તને કોઈ નુકસાન નહીં થાય. કોઈ ડર નથી, દેવદૂત નજીક જ ઉભા છે. સુમાએ પક્ષીઓનો આભાર માન્યો અને પંખાને પકડીને કહ્યું, કૃપા કરીને અમને વિશ્વના અંતે જાદુઈ તળાવ પર લઈ જાઓ. એક જ સમયે નરમ પવન તેને ખીણમાંથી બહાર લઈ ગયો. તેને બર્ફીલા શિખરોની ઉપરથી લઈ જવામાં આવી. અંતે પવને તેને આકાશ દ્વારા સ્પર્શ થતા તળાવના કિનારે નીચે ઉતારી તે પાણી તરફ દોડી ગઈ હતી અને તેની ફ્લાસ્ક ભરવાની હતી જ્યારે એક મોટા કરચલાએ તેને કહ્યું, અરે તમે મારા તળાવથી દૂર જાઓ, નહીં તો હું તમને ખાઈ જઈશ. કરચલાએ તેનો મોટો પંજો સુમા તરફ આગળ કર્યો, પરંતુ તેનો લામા તેના બચાવમાં આવ્યો અને કરચલાની આંખોમાં થૂક્યો. ગંદા પ્રાણી. લામાએ સુમાને તેના જાદુના પીછાઓને પકડવા માટે અને ગાવા માટે પૂરતો સમય આપ્યો. કોઈ ડર નથી, દેવદૂત નજીક ઉભા છે. કરચલો તેની આંખો બંધ કરીને સૂઈ ગયો. સુમાએ ફરીથી એકવાર તેની બોટલ ભરવાનું શરૂ કર્યું અને ત્યારે જ પાણીમાંથી એક અવાજ આવ્યો, મારા તળાવથી દૂર જાવ નહીં તો હું તમને ખાઈ જઈશ. તરત જ લામાએ મગરમચ્છને જોયો. તે તેની આંખમાં પણ થૂક્યો. ઝડપથી સુમાએ પંખો પકડ્યો અને ગાવા લાગી અને પ્રાણી સૂતા સૂતા તળાવના તળિયે ડૂબી ગયા. સુમાનો ભય ઓછો થતા જ
તેણે સિસોટીનો અવાજ સાંભળ્યો. મારા તળાવથી તમારા લામા સાથે દૂર જાઓ, નહીતર મારું ઝેર તમને મારી નાખશે. સુમાએ ઊંચે જોયું અને એક ઉડતો સાપ જોયો. પછી સર્પે તેનું ઝેર સુમા તરફ ફેંકી દીધું, પણ આ વખતે લામા હવામાં ઊંચું થૂક્યું. સાપનું ઝેર અને લામાનું થૂંક મધ્યમાં ટકરાયા અને જમીન પર પડ્યા. ફરીથી સુમાના પંખાએ અને ગીતે તેને નુકસાનથી બચાવી લીધા. સર્પ જમીન પર આવી ગયો, તેની પાંખો બંધ કરી અને ઊંઘવા લાગ્યો. સુમાએ લામાને ગળે લગાડ્યો અને તે શાંત થઈ ગઈ. તેણે લામાને ચુંબન કર્યું અને પછી ફરીથી તેનું ફ્લાસ્ક ભરી લીધું. તેના પંખાને પકડીને તે ધીમેથી બોલી, મહેરબાની કરીને અમને મહેલમાં લઈ જાઓ. અચાનક તે મહેલના દરવાજા પર હતી. એક રક્ષક તેને રાજકુમાર તરફ દોરી ગયો, જે નિસ્તેજ અને બેહોશ હતો. જ્યારે સુમાએ તેને જાદુઈ તળાવમાંથી ભરેલું થોડું પાણી આપ્યું, ત્યારે તે બેઠો થયો અને આનંદથી કહ્યું, હું કેટલો સશક્ત અનુભવું છું. રાજા અને રાણી આનંદ પામ્યા. તેઓએ તેની હિંમતની પ્રશંસા કરી અને તેને રાજ્યની બધી સંપત્તિની પ્રસ્તાવના કરી. તેણે કહ્યું કે તેની ફક્ત ત્રણ ઈચ્છાઓ છે. પહેલી એ હતી કે પંખો પક્ષીઓને પાછો આપવામાં આવે અને તે તરત જ બારીમાંથી ઉડી ગયો. બીજી ઈચ્છા એ હતી કે તેના ભાઈઓને મુક્ત કરવામાં આવે અને તરત જ રાજાએ તેમને છૂટા કર્યા. છેલ્લી ઈચ્છા તેના માતા પિતા માટે ઘણા લાંબાવાળા મોટા ફાર્મની હતી. એવું જ બનશે. શું તમે મહેલમાં અમારી સાથે નહીં રહેશો? અમે તમને ખુશ કરવા માટે બધું જ કરીશું. ઓ ના, આભાર. હું મારા પરિવારને યાદ કરું છું અને તેમની પાસે પાછા જવા માંગુ છું. અને તેથી તે ઘરે પાછી ફરી અને તેના માતા પિતા ને ભાઈઓ અને તેમના લામાઓ સાથે હંમેશા સુખેથી રહી. સમાપ્ત.